આમ અમારે જો હું નહીં કદાચ આટલા ચાર જેટલા મોરબી ના હશે ને ભાઈ આને શું કહેવાય લચ્છી કોણ લચ્છી આ લચ્છી એ જે ખાવાની છે પીવાની શું કહેવાય લચ્છી મોરબી ના હશે ના અંકુર હું તમને જે કહું છું મોરબી ના જે હશે ને એને લચ્છી જ કેસે લસ્સી નહીં કે સાહેબ ગુરુની કૃપા થાય ને ત્યારે જ આવા ગુરુ કૃપા કાફે થતા હોય છે. હું અત્યારે છે ને ભાઈ મોરબીની અંદર છે ને મસ્ત કરીને નવું એક મુહૂર્ત થયા આપણે સ્ટાર્ટ થઈ ગયું છે. તો નમસ્કાર દર્શકો, કેમ છો? મજામાં. હું છું આપનો દસ કિલોમીટર સુધી મોરબીથી. આજે આપણી સાથે ને જેને ઘણા બધા લોકો જોતા હશે ને ઓળખતા હશે, નાના નાના છોકરાઓ તો કદાચ મને નથી લાગતું કે કદાચ ન ઓળખતા હોય, તો આપણી સાથે કોણ છે? હાય, હું છું જાની જાની. હું આજે મોરબી આવી છું અને મારી સાથે છે કમલેશભાઈ મોદી. તો તમે તો રોજ નવું નવું ખાતા હોય છે ને ટેસ્ટ પણ કરતા હોય, આજે મને ક્યાં ખવડાવશો? આજે છે ને મસ્ત એને ગુરુ કૃપામાં છે ને આપણે એક્ઝેક્ટ ક્યાં આવ્યું પહેલાં લોકેશન તમને કહી દઉં. નટરાજ આપણો ફાટક કહેવાય છે. નટરાજ ફાટકની બિલકુલ સામેની સાઈડમાં ગુરુ કૃપા, એની બાજુમાં આપણે ચામુંડા, લસીન, ઠાકર ફાસ્ટ ફૂડ, બધું ત્રણેય એકી સાથે લેવાના છે. તો આજે છે ને આપણે પીઝા તો ભાવે ને, બર્ગર, પાસ્તા, આવું બધું સારું સારું ખાવા મળી જાય ને તો મજા જ આવી જાય. અને અમારે તો ભાઈ મને તો યાર ખાવામાં આપણે કોઈ કમી નહીં રાખીએ. તો આપણે એની આપણે જાસું, બહુ વધારે વાર નહીં કરીએ. આપણે અંદર મસ્ત મસ્ત સારું સારું પહેલાં થોડુંક રાજભાઈ મસ્તીનું શૂટિંગ લઈ લેશે અને આપણે અંદર ખાવા જઈએ. ચાલો. તમને છે ને પરોડા મળી જશે ઘરમાં ગરમ, બધા અલગ અલગ ફ્લેવરના પીઝા પરોડા, પછી આપણે કોબીજવાળા, મિક્સવાળા, મિક્સ વેજીટેબલવાળા, દરેક અલગ અલગ આપણને બધી વસ્તુ મળી જશે. આપણું ખાવાનું આવી ગયું છે ટેબલ પર, ચાલુ કરી દઈશ. પહેલા શું ખાઈશ? બ્રેડ પાસ્તા. હા, ચલો પહેલા પાસ્તા ખાઈશું આપણે. અને ત્યાંની આમાંથી છે ને પહેલા આપણે પાસ્તા ખાઈશું ને ત્યાંની. બોલ જેવું પાસ્તા, વ્હાઈટ પાસ્તા, ચીઝ પાસ્તા, ચીઝ પાસ્તા. હું ટેસ્ટ કરીશ થોડુંક. અચ્છા, બર્ગરમાં? બર્ગર તો ભાવે ને? આ તો બધું અમે છે ને હટી હટીને બધું ટેબલમાં જગ્યા નથી રહી એટલું બધું મંગાવી લીધું છે. હમ
એકદમ યમી છે. નાના છોકરાઓને લઈ આવો સાહેબ, બહુ મજા આવશે. બેસ્ટ જગ્યા ને ટેસ્ટ કેવો સારો છે ને? બહુ જ મસ્ત છે. એવું થાય ખાતા જ રહીએ, બોલવાનું બંધ કરી દઈએ અને ઝાપટવા મળીએ આપણે. નહીં એવું જ કહેવાય, શું કહેવાય, ઝાપટવા મળી. આપણે અહીંયા છે ને ચીઝ પરોડા પણ ખાવાની મોત લીધી. મોરબીની અંદર પરોઠા મળી જાય સાહેબ, ની પણ પાછા કેટલી જાતના પરોઠા મળશે આપણે? સત્તર જાતના આલુ પરોઠા, મોજા આવે વાત. કસ્ટમર માટે રિવ્યુ સારો હોવો જોઈએ અમારા માટે. તમે જે કહો તે બર્ગર તો હવે બધાનો આમ મજા જ આવે. હજી તો ઓછી વેરાયટી છે, આથી વધી વેરાયટી મળશે કસ્ટમરને. આ તો હજી ઓછી વસ્તુ છે, આથી વધી વસ્તુ તમને મળશે. બર્ગર છે, પાસ્તા છે, પછી મોજેટો છે, અને બીજું કેટલું મળશે? બધું મળશે ને? નાસ્તા મળે, બધો નાસ્તો, ચા થી માંડી લાસ્ટ લગી પેટ ભરે ત્યાં લગી. આપડા પૂરી શાક મળશે કે નહીં મળે? પૂરી શાક મળે ને? હા યાર, થેન્ક યુ યાર. આવું ફેમિલી સાથે તો યાર પૂરી શાક ગાંઠિયા ખાવાની મજા કઈક અલગ યાર. ત્યાંની મજા આવી ને, વસૂલ છે ને પૈસા, બોલ મજા આવી ગઈ. બાકી કોલ્ડ ડ્રિંક છે, તને ભાવે કે નહીં કોલ્ડ ડ્રિંક? બહુ ધ્યાન રાખે. મોકટેલ ને કોકટેલમાં ફેર શું આવે કેજો ને, મને તો એક જેવું જ લાગે બધું. પરોઠા ને પાસ્તા મને બહુ યોગ્ય લાગે, બહુ જોરદાર મજા આવી ગઈ. આ તો તમે જરૂરથી મગજ, થેપલા પણ છે અને અચ્છા. હવે આપણે અહીંયા તો બધું ઘણું બધું મળે છે, પછી બીજું હું ખવડાવશો? ત્યાં જાય આપણે, હા પહેલાં બધું પૂરું કરી લઈએ અમે, થોડું થોડું જેટલું પૂરું થાય એટલું, બાકીનું અમે ત્યાં જાય. તો ત્યાંની હવે આપણે પૂરું કરશું. લે તમે તો નાસ્તામાં જ પતાવી દીધું, હજી તમારે જમવાનું બાકી છે. લે તો આટલું નહીં ચાલે તો શું ખાશું હવે? જમવાનું અહીંયા છે ને, મસ્તીનું સિઝલર બહુ સરસ મળે છે, પંજાબી સરસ મળે છે, ચાઇનીઝ પણ સરસ મળે છે. શું ખાઈશ? બધું, થોડું થોડું કે બધું ખાઈ લઈશું? બધું. ચાલો આપણે તો છે ને આજે ધ્યાનીબેન તો ફૂડી છે, કોમેડિયન તો કરી પણ ફૂડી પણ છે સાથે સાથે. તો હવે આપણે ત્યાં જાય, ચાલો. કોમેડિયન છે એટલે કોઈ ખાલી આમ ઇશારો જ કરવાનું એટલે તરત તૈયાર થઈ જશે. આ તને ભાવે? શું જા? ભાત સિવાય બધું ભાવે. ભાત સિવાય બધું ભાવે? ભાત નહીં ખાવાનું? કાં બોડી વધી જાય? અચ્છા આજે ખબર પડી કે સિક્રેટ એનું કે બોડી કેમ વધી ગઈ તું, તો મારે ભાત બંધ કરી દેવાના. તો આ છે સિઝલર, અહીંયા લોકો બહુ પસંદ કરતા હોય છે સિઝલર. ખરેખર તો ખાય ને ભાઈ, એક સિઝલર મંગાવી લો ને તો તમારું મસ્ત એનું પેટ પણ ભરાઈ જાય. અને અહીંયા આપણે પંજાબી અને ઢોસા શું પહેલાં આપણે ખાશું. ચાલો આ તમારું, યે તેરા યે મેરા, ઇસમેં સે ક્યા ખાયે એમ. ચલો આપણે જાતે જ લઈ લઈએ, જે ભાવે જેને જે ખાવું એ. Thank you.
અત્યારના છોકરાઓ પણ છાસ પીવે, તમારે પણ છાસ પીવી જોઈએ. કોલ્ડ ડ્રિંક ભલે બધા પીતા હોય પીવો, પણ છાસ પહેલા પીવી જોઈએ. નહીં આપણે કાઠિયાવાડમાં છાસ હોય નહીં, છાસ વગર મજા જરાય નહીં. હું છાસ ને મળે નું ખાઉં નહીં. તમે ન ખાતા બરાબર ને? બધા છાસ પીવી જોઈએ. પંજાબી અત્યારે આ છે ને, આ શાક બહુ સારું નીકળ્યું છે. કે બે શાક તમારા ફેમિલીમાં મને તીખું ભાવતું હોય, આ કઈ શાકની સબ્જી નામ શું? શાક સ્પેશિયલ ને. પેલા આપણા સબસ્ક્રાઈબર ને રહેજો. બહુ મસ્ત છે શાક. એક એક શાક તીખું આવતું હોય છે અને એક શાક મીડિયમ આવે. આ યલો ટન, યલો ટન ને. ત્યાંની વસૂલ થઈ ગઈ ને પૈસા? મજા આવી બધા અહીંયા આવવું જોઈએ ને. મોરબી આવો ત્યારે બધા ઠાકર ફાસ્ટફૂડમાં આવજો. પછી આપણું ગુરુકૃપા ફાસ્ટફૂડ જે કાફે ચાલુ થયું છે ત્યાં પણ આવજો, અને અહીંયા પણ આવજો, બધી જગ્યાએ આવજો. ને ઢોસો ભાવશે તમે? હવે ઢોસા બધા છે ને ભાઈ, હવે ઢોસા બધા છે ને આવા ફ્રેન્સી ઢોસા થઈ ગયા. એટલા મસ્ત છે કે આમાં સાંભારની ચટણીની કોઈ જરૂર જ નહીં પડે. હવે પૂરું ને? શું પૂરું? હજી ઠંડુ તો ખાધું જ નથી. આઈસ્ક્રીમ છે, મિલ્ક શેક છે, બધું ટેસ્ટ કરીશું. એટલે ખાને કે બાદ કુછ મીઠા હોના ચાહીએ. હા, કારણ કે આપણે ગુજરાતી છે ને યાર, બોલવાનું મીઠું અને ખાવાનું મીઠું યાર. તો હવે જેની આપણે પછી આ પતાવીને મીઠું મીઠું ખાવા જાય, મસ્તીની લચ્છી પીવા જશો. હું મને આટલું બધું મસ્ત મસ્ત ખવડાવ્યું છે તો હું મને કંઈક મીઠું પણ ખવડાવશો ને? મસ્તીને બાજુમાં છે ને આપણા જૂનાગઢના જે કહેવાય કે ચામુંડા લચ્છી છે, એ હવે મોરબીની અંદર છે, તો એ પણ અહીંયા જ છે. તો એની બાજુમાં જ આપણે ત્યાં આગળ મસ્તીની લચ્છી પીવા જશું. અમે અહીં મોરબીવાળા લચ્છી કહીએ પણ કહેવાય છે લસ્સી. તો હવે એ પણ આપણે ટ્રાય કરીએ. ચાલો તું શું ખાઈશ? લસ્સી પીશ કે આઈસ્ક્રીમ ખાઈશ કે શું ખાઈશ? આઈસ્ક્રીમ ખાઈશ. આઈસ્ક્રીમ ખાઈશ. તો અમારા પરમભાઈ ફૂડી છો ભાઈ? આઈસ્ક્રીમ. ચાલો. તો હવે કઈ કઈ ફ્લેવરમાં છે? મને તો એક બે ફ્લેવર જ ખબર નથી, પણ ભાઈ મને કહી દેશો બધું. જામુન રાવડા, આ થિક શેક છે, ચોકો ચોકલેટ. અચ્છા. પછી આપણે આ છે કેસર માખણિયા, આ છે ક્રીમ, આ પાઇનેપલ, મેંગો, વેનિલા, અમેરિકન ડ્રાય ફ્રૂટ, પછી ક્રીમ કોક, પાઇના ચોકો, ગુલકન, માવા મિશ્રી, અને આ ગોલ્ડન ટ્રાય નવી છે, અને આ મિલ્કશેક છે. મિલ્કશેક? મિલ્કશેક. સ્ટ્રોબેરી મિલ્કશેક છે. આટલી ફ્લેવર એકી સાથે, અને આપણું યાર દેશનું ગૌરવ યાર, આપણું જૂનાગઢનું નામ છે યાર. અને જૂનાગઢમાંથી આ બધી લસ્સીઓ, ચામુંડા લસ્સી જે કહેવાય છે, કે આપણે વિડીયો પણ શૂટ કર્યો છે, અને દરેક અલગ અલગ ગામની અંદર ફ્રેન્ચાઇઝ પણ એમની છે. તો એમાંથી સૌથી બેસ્ટ કઈ? સૌમાં સૌથી વધારે રેગ્યુલર ચાલતી? રેગ્યુલર વધારે વધારે માવા મિશ્રી, અને આ જે નવી આઈટમ આવી છે એ પણ વધારે ચાલે છે. બાકી તું કઈ ખાઈશ? વેનિલા ફ્લેવર. વેનિલામાં કઈ ના આવે? બીજું કઈ સારું? બીજી અલગ અલગ પાકો માલ ખાવે ને આપણે? ઘણી બધી છે. મને ફ્લેવર વેનિલા સિવાય એક કઈ ના ભાવે. ડ્રાય વેનિલા વાળી તારે પરમ? વેનિલા લ્યો. લસ્સી કઈ પી? કર લસ્સી પીવી છે? મને લસ્સી નો ભાવ. નો ભાવ. ટેક સે આઈસ્ક્રીમ. અને જો ને આઈસ્ક્રીમ આપી. આઈસ્ક્રીમ કેવો બેટા? વેનિલા. વેનિલા.
અમે ખાવામાં કઈ કમી નહીં રાખી. રાજભાઈ આવો નજીક આવો. ખાવામાં તો શેરિંગ કોઈ દી ના થાય. હા જો ખાવામાં શેરિંગ ના કરે કરે? ના કોઈ દી નહીં. કોઈ દી ના કરે. આજે ધ્યાની છે ને, આજે ખરેખર મારે આમ બધી મનની વાતો નીકળતી જાય છે યાર. અમુક અમુક વસ્તુ નહીં ખાવાની, અમુક અમુક આ નહીં કરવાનું. મજા આવે ધ્યાની. એને આપણે સુત્રે બને ખવડાવશો. હાર્ડ શું બધાને મજા આવી જાય ને. સાચું માનશો ને, લસ્સીમાં તો ભાઈ ચામુંડા લસ્સીને કોઈ ન લાગે યાર. ખરેખર એમની જે બ્રાન્ડ, એક વસ્તુ મને બહુ ગમે લસ્સીમાં એમની, કે આમાં ખાટી નથી લાગતી. હા નકર શું કે લસ્સી અમુક સમય થાય ને એટલે થોડીક ખટાશ પકડી દે, પણ આ લસ્સી એક એવી છે. અને અમે આ જે માવા બાવા નાખીને બધું ડ્રાયફ્રૂટ વાયફ્રૂટ નાખીને સાહેબ મજા આવી ગઈ. અને આ લોકો આઈસ્ક્રીમ મંગાવ્યું. અને જો તમે કદાચ મોરબીમાં આવો ને તો ચામુંડા આઈસ્ક્રીમ જે નટરાજ ફાટક પાસે છે તો એ પણ ટેસ્ટ કરજો. તો આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ ને. બીજું ક્યારેક ભાઈ જશું ને બીજે ક્યાંક સાથે? અંકુરભાઈ હવે અમે રજા લઈએ. હોલ મજા આવી ગઈ, ધ્યાન ખુશ થઈ ગયા. આમ અમારે જો હું નહીં કદાચ આટલા ચાર જણ જેટલા મોરબી ના હશે ને ભાઈ. આને શું કહેવાય? લચ્છી. કોણ લચ્છી? આ લચ્છી આવી છે ખાવાની છે, પીવાની શું કહેવાય? લચ્છી. જે ઓરિજિનલ અમારા મોરબીના હશે ના, અંકુરભાઈ હું તમને જે કહું છું, મોરબીના જે હશે ને એને લચ્છી જ કહેશે, લસ્સી નહીં કે. સાચી વાત ને? અને અમારે જે પફ આવે, પફ બારે જે મળે છે એ લિક્વિડ ટાઈપ આવે છે અને આ ખાવાની છે. હા ખાઈ શકશો, નેચરલ છે. કોઈ કોઈ પણ આઈટમમાં કોઈ કેમિકલ કે કોઈ પણ યુઝ નથી આપણે. એટલે અમે એને લચ્છી જ બોલીએ, લસ્સી નથી બોલતા. એટલે અમે લચ્છી જ બોલીએ આપણે કાઠિયાવાડી ભાષા. પછી અમે પફ આવે ને એને અમે સેન્ડવિચ કહે. ઓલા પફ ને શું કહીએ આપણે? સેન્ડવિચ કહીએ. અમે સેન્ડવિચ કહીએ અમે એને, અમે દેશી ભાષામાં ભાઈ. અમારું અમારી જે ભાઈ એ ભાષા ન જાય. તો હવે આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. નહીં મળ્યા મેકરણ તે દિયા, ધરતી ધરતી હરિઓમ તસ્ય જય માતા જય વરજય મોર જય. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ધની. થોડી સ્માઈલ, બાય બાય. પરમ શું બાકી રહી ગયું બોલવાનું? કમેન્ટ. હા જો કમેન્ટ કરના એટલે.